बिजनेस में अपना एक चालू करते हैं। K-SSS 2005 पास हो चुके चालू कर पासवर्ड आपने के डबल आ रहा है ऐसे 2005 हेलो आज नहीं लोक सरकार ने मीटिंग नो आयोजन बड़ो जिला लोक सरकार ने मीटिंग नो आयोजन करवा मायलू छे आज नहीं आ मीटिंग मा आपड़ी वच्चे उपस्थित તથા જિલ્લામાંથી એની જાણકારી આપણને છે કે કેમ, એના માટે વિસ્તૃત માહિતી પણ અહિયાંથી આપવામાં આવશે અને લોક સરકાર ની કામગીરી શું છે એના વિશે પણ પૂરેપૂરી પણ માહિતી અહિયાંથી લોક સરકાર ની જે રચના કરવામાં આવેલી છે અને લોક સરકાર સેના માટે છે, ભારતીય બંધારણમાં લોકશાહીની જે વ્યાખ્યા કરવામાં આવેલી છે એ જ મુજબની વ્યાખ્યા આ લોક સરકાર વિશેની છે, તે લોકોના કામ અર્થે લોકોના કલ્યાણ માટે જે કામ કરવાના છે એના માટેની રચના આ લોક સરકાર દ્વારા કરવામાં આવેલી છે. આજના આપના આ કાર્યક્રમમાં પધારેલ સૌ આમંત્રિત મહેમાનો તથા કાર્યકરોનો હું દિલથી અને હૃદયથી આવકારું છું અને દરેકનું હું સ્વાગત કરું છું. આપણે ત્યાં પધારેલા આમંત્રિત મહેમાનો નું ફૂલહારથી ફૂલદસ્તાથી આપણે સ્વાગત કરવાનું છે. સલીમભાઈ અમદાવાદી નું સ્વાગત અલ્તાફભાઈ કરશે. ફોટો લેજો. શેરખાનભાઈ પઠાણ એમનું સ્વાગત સફુભાઈ કરશે. શેરખાનભાઈ પઠાણ આપણા ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ છે અને સફુભાઈ જે દક્ષિણ ગુજરાતના લોક સરકારના કો ઇન્ચાર્જ છે. ભરૂચ નગરપાલિકાના કોર્પોરેટર શમશાદ અલીભાઈ નું સ્વાગત રાજનભાઈ કરશે. ઇબ્રાહીમભાઈ કલકલ જેમનું સ્વાગત ગૌરવભાઈ મકવાણા કરશે. હેમુભાઈ કોઠીવાલા એનું સ્વાગત રાજનભાઈ કરશે.
જિલ્લા ભરૂચ જિલ્લા લોક સરકારના ઇન્ચાર્જ શ્રી પિયુષભાઈ નું સ્વાગત સફુભાઈ કરશે. લોકમાનભાઈ નું સ્વાગત અલ્તાભાઈ કરશે. સુધીભાઈ અટોદરિયા જે ભરૂચ જિલ્લા શક્તિ પ્રોજેક્ટના ઇન્ચાર્જ છે એમનું સ્વાગત મૌલિકભાઈ કરશે. ફરીદાબેન પટેલ જે દક્ષિણ ગુજરાતના લોકો ઇન્ચાર્જ છે એમનું સ્વાગત અસલમભાઈ કરશે. શેરખાનભાઈ પઠાણ નું સ્વાગત લોક સરકારની ભરૂચ જિલ્લા લોક સરકારની ટીમ વતી ઉભા થજો. શમશાદ અલીભાઈ નું સ્વાગત ભરૂચ ની લોક સરકાર ટીમ કરશે. આપણે આજની મીટિંગનો પ્રસંગ પ્રવચન શમશાદ અલીભાઈ કરશે. ભરૂચ જિલ્લા લોક સરકારની આજની કારોબારી મીટિંગમાં ઉપસ્થિત ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રી શેરખાનભાઈ, શહેર કોંગ્રેસ સમિતિ, લોક સરકારના ભરૂચ જિલ્લાના કન્વીનર એવા પિયુષભાઈ, શહેરના અગ્રણી એવા લોકમાનભાઈ, મારા સાથી કાઉન્સિલર ઇબ્રાહીમભાઈ ગલકર, સુધીરસિંહભાઈ, ફરીદાબેન અને અહીંયા ઉપસ્થિત મારા સૌ લોક સરકારના પ્રતિનિધિઓ. લોક સરકાર એટલે લોકો વતી, લોકો માટે, લોકો દ્વારા, લોકશાહી ઢબે શાંતિ જે સરકાર એ છે લોક સરકાર. ખાસ કરીને ભરૂચ જિલ્લાની આજે ગુજરાતમાં જયારે લોક સરકારની નિમણૂક થઈ અને પરેશભાઈ ધણાની આપણા વિપક્ષી નેતા જયારે લોક સરકારની આખી પ્રક્રિયા દરમિયાન અને હાલમાં લોક સરકારનું સંચાલન કરે છે અને આખા ગુજરાતમાં જયારે લોક સરકારની ટીમની રચના થઈ એમાં સૌથી સૌ પ્રથમ ભરૂચ જિલ્લાની જયારે ટીમની રચના થાય અને એ ટીમના અંદર મોટા ભાગના યુવાનોનો સમાવેશ થાય એટલે તમામ યુવાનો અને પરેશભાઈને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. અને ખાસ કરીને લોક સરકારમાં જેણે પ્રાણ મૂકેલા છે ભરૂચ જિલ્લા માટે અહીંયા હાલમાં ઉપસ્થિત નથી એવા મારા ભાઈ અને પૂર્વ કાઉન્સિલર ફરીદાબેન અને આપણા સૌના સાથી એવા ઝુબેરભાઈ એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે આજે ભરૂચ જિલ્લાની એક સારામાં સારી
લોક સરકારની ટીમ બનાવી અને આખા બે મહિનાના અંદર મેં જોયું કે કોઈ પણ મુદ્દો હોય લોક સરકારે સોશિયલ મીડિયા પર આવીને એને ફાઇટ આપેલી. ભરૂચના બાયપાસનો બ્રિજનો મુદ્દો હોય, નંદેવા બ્રિજનો મુદ્દો હોય, કે પછી ગંજીનો મુદ્દો હોય, કે પછી રોડ રસ્તાનો મુદ્દો હોય, એમની રજૂઆત અને એમની સક્રિયતાના પગલે કલેક્ટરશ્રીએ તાત્કાલિક ધોરણે આખું ભરૂચ જિલ્લાના અંદર ખાડા પૂરવા માટે તાત્કાલિક ધોરણે નગરપાલિકાને ઇન્સ્ટ્રક્શન આપેલા કે જ્યાં જોવા ત્યાં ખાડા પડેલા છે ત્યાં તાત્કાલિક ધોરણે જઈને ખાડા પૂરો. એનો શ્રેય માત્ર ને માત્ર લોક સરકારને હું આપું છું. અને મારા સાથી કાઉન્સિલરે બી જે રીતે લોક પ્રશ્ન માટે રમેશ નગરપાલિકા હોય કે જે તે સરકારી અધિકારીને લાગતા વળગતા અધિકારીઓ હોય એમની સાથે બી ફાઇટ આપીને ભરૂચના લોકોના પ્રાણ પ્રશ્નને વાચા આપેલી છે. લોક સરકારની જે ખાસ કહી શકાય એમની જે કામગીરી હોય એ કામગીરી માટે હું તમને થોડું એવો મારા મને જે દેખાઈ રહ્યું છે એના અંદર સુઝાવ આપવા આપને માંગુ છું કે જે રીતે આપણે કોઈ બી જગ્યાની મુલાકાતે જઈએ છીએ ત્યાં કોઈ બી પ્રશ્ન હોય છે આપણે સોશિયલ મીડિયા પર એને મૂકીએ છીએ. એક સારી બાબત છે, સારી વાત છે કે પ્રશાસનનું બી ધ્યાન એના દ્વારા જ જાય છે અને એ સોશિયલ મીડિયા પર આવા પ્રશ્નો આવવાથી ઘણા એવા મુદ્દા હતા જે પ્રશાસનના ધ્યાનમાં આવ્યા અને પ્રશાસને બી એના ઉપર પગલાં લીધા. એની સાથે સાથે ખાસ કરીને તમામ યુવાઓને કહેવા માંગુ છું કે આપણી જે ટીમ છે લોક સરકારની એના અંદર એવા છોકરાઓ બી આપણે નિમણૂક આપી એમને એવા છોકરાઓને સમાવેશ કરીએ જે આઈટીઆઈ ને લગતા હોય, આઈટીઆઈ ના કાયદાનો બી ઉપયોગ કરી શકે, આઈટીઆઈ ના કાયદાનો બી પાલન કરી શકે ને એ રીતે આઈટીઆઈ હેઠળ જે માહિતી આવે છે આપણા પાસે. સુલેમાનભાઈ આપણા સૌ આગ્રાના આજે અગ્રણી અને આપણા સૌના યુવા આગેવાન ઉપસ્થિત છે તેમનું બી હાર્દિક સ્વાગત કરું છું આ આજની મીટિંગમાં. ખાસ કરીને હું કહેવા માંગુ છું આપને કે આપણી ટીમના અંદર આઈટીઆઈ એક્ટિવિસ્ટનો આપણે સમાવેશ કરીએ. એનજીઓ જે આજે ભરૂચ શહેરના અંદર કામ કરી રહી છે એવી સારી સારી એનજીઓની આપણા અંદર લોક સરકારના અંદર આપણે નિમણૂક આપીએ. કેમ કે લોક સરકાર આજે લોકોની આજે પડતી મુશ્કેલીઓ, લોકોનું જે સમસ્યા છે તેનું સમાધાન અને જે સરકારી તંત્રના અંદર જે લોકોના કામકાજ અટકેલા છે વર્ષોથી, લોકો સરકારી કચેરીએ જઈને ધક્કા ખાય છે, લોકોના કામ થતા નથી, એવા જે લોકો છે તેમને આપણે લોક સરકારના અંદર નિમણૂક આપીએ અને એવા લોકોને આગળ કરીએ. કેમ કે આરટીઆઈ એક્ટિવિટીસ આપણા સાથે જોડાશે અથવા તો આપણા માંથી પણ યુવાન આરટીઆઈ લગતું કામગીરી બી કરો. કેમ કે આજે તંત્રના અંદર જો તમે અસંખ્ય ભ્રષ્ટાચાર, લાખો કરોડોના ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે. લોક સરકારે આ કામગીરી જો હાથમાં લઈશું તો ભરૂચ શહેરના અંદર આવી આવા ઘણા પ્રશ્નો છે. ભરૂચ નગરપાલિકાની વાત કરીએ તો આજે ભરૂચ નગરપાલિકા અંદર ઘણા બધા મુદ્દા છે. 7X કોરિડોરનો મુદ્દો લઈ લો તમે. આજે તળાવની જમીનના ઉપર આજે બાંધકામ કરેલું છે અને તળાવની જમીનના ઉપર આજે મોટું શોપિંગ મોલ બનેલું છે અને આ પ્રશાસન આજે એક કહી શકાય કે રબર સ્ટેમ્પ પ્રશાસન બનીને બેઠેલું છે. પણ લોક સરકારે આવા ઘણા મુદ્દા છે એને ચળવળ ઉઠાવવી પડશે અને જે તે વિસ્તારના કાઉન્સિલરો એના સાથે કોલાબોરેશન કરીને એ કાઉન્સિલરો સાથે રહીને જે તે માહિતી જોઈતી હોય આપને એ માહિતી અમે આપવા તૈયાર છે અને અમે આપની સાથે હર હંમેશ આપના કદમની સાથે છે. એટલે જ્યારે બી આપને જરૂર પડે અમારી નગરપાલિકાની પૂરેપૂરી ટીમ લોક સરકારની સાથે છે અને આવનારા દિવસોમાં જે કંઈ કાર્યક્રમ આપ કરો એ કાર્યક્રમમાં બી અમે સહભાગી બનીશું. અને ખાસ કરીને આજે ઘણા બધા વક્તા છે અને મને આમ આજના કાર્યક્રમમાં મને જે બોલવાનો મોકો આપ્યો તે બદલ દરેકનો આભાર માનું છું અને મારા વોર્ડના જે ખાસ અગ્રણી છે એવા સફુભાઈ જેમણે આજનું કાર્યક્રમનું સંચાલન કરેલું છું તેમને બી આ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવું છું અને સૌથી સિનિયર અમારા એવા ઇસ્માઇલભાઈ, મેં એક વસ્તુ જોઈ હમણાં ઇસ્માઇલભાઈને આપણામાં સૌથી સિનિયર અમારા વોર્ડના આગેવાન છે પણ આજે અહીંયા પેમ્પલેટ દરેકને સીટ પર જઈને પેમ્પલેટ આપતા હતા. કોઈ કામગીરી નાની કે મોટી નથી હોતી એમના પાસેથી શીખવા જેવી છે. આજે પોતે આગેવાન થઈને દરેક જણને જઈને સીટ પર જઈને પેમ્પલેટ આપ્યા. એટલે આપણે સૌએ કોમન મેન કોમન આજે મેન બનીને આપણે કામ કરવું પડશે ત્યારે આ સરકારને આપણે જગાડીશું. માસુમભાઈને બી અભિનંદન આપું છું કે જે વોર્ડ નંબર 2 ના અંદર એમણે પણ વોર્ડ નંબર 2 ના કન્વીનરનું જે નિમણૂક થઈ છે તે બદલ એમને બી અભિનંદન આપું છું. અહીંયા ઉપસ્થિત તમામને આભાર. જય હિન્દ, જય ભારત. આપણી વચ્ચે જોલવા ગ્રામ પંચાયતના
સરપંચશ્રી અને વાગરા વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડી ચૂકેલા શ્રી સુલેમાનભાઈ પટેલનું સ્વાગત દક્ષિણ ગુજરાતના લોક સરકારના કો ઇન્ચાર્જ ફરીદાબેન પટેલ કરશે. સુરેશભાઈ સ્ટેજ પર આવો. વાગરા કાર્યકારી પ્રમુખ શ્રી સુરેશભાઈ પરમાર સ્ટેજ પર આવો. ખુશિયા વાગરા તાલુકા કોંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ શ્રી સુરેશભાઈ પરમાર નું સ્વાગત અંતાભાઈ કરશે. ફોટો લેજો. આજના પ્રસંગો પર પ્રવચન શ્રી શેરખાનભાઈ પઠાણ કરશે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી અને ભરૂચના કાઉન્સિલર એવા સંસાદભાઈ, એમની સાથે આપણા ભરૂચ શહેરના કાર્યકારી પ્રમુખ આપણા હેમેન્દ્રભાઈ, એમની સાથે ઇબ્રાહીમભાઈ આપણા કાઉન્સિલર છે, બીજા દક્ષિણ ગુજરાતના કો લોક સરકારના ઇન્ચાર્જ એવા બેન ફરીદાબેન, અને સાઉથ આપણે શક્તિ પ્રોજેક્ટના ઇન્ચાર્જ સુધીરસિંહ, ભરૂચ શહેરના અને લોક સરકારના ઇન્ચાર્જ સપુભાઈ, દક્ષિણ ગુજરાતના કો ઇન્ચાર્જ અલ્તાફભાઈ પટેલ અને તમામ લોક સરકારના તમામ આગેવાનો અને હોદ્દેદારો આજે જ્યારે પધાર્યા છે ત્યારે વધુ ના કહેતા લોક સરકાર એટલે લોકો સુધી લોકોની સમસ્યા અને લોકોના પ્રશ્નોને લઈને જે સરકાર દ્વારા જે કામ ન થતા હોય તેને તમારે લોકો પાસેથી એ પ્રશ્નોને લઈને આપણે સમસ્યાનું સમાધાન કરાવવાનું છે. દોસ્તો, આ જેણે લોક સરકારની શરૂઆત કરી એવા આપણા સૌના યુવા નેતા છે પરેશભાઈ ધાનાણી, જે પોતે 2009 થી યુવક કોંગ્રેસની અંદર પ્રદેશના મહામંત્રી તરીકે એમણે કામ કરેલું છે. અને આપ સૌ ખૂબ નસીબદાર છો કે તે યુવા છે અને એમની સાથે કામ કરવાની તક આપણને સૌને મળેલી છે. લોક સરકારની અંદર ગામે ગામ, આખા જિલ્લાની અંદર, તાલુકે તાલુકેની અંદર જે લોકોના કામો, જે સમસ્યાઓ છે તાલુકા પંચાયતની અંદર, જિલ્લા પંચાયતની અંદર, નગરપાલિકામાં જે લોકોના કામ થતા નથી તે કામોને લોક સરકાર દ્વારા લોકોની સમસ્યાઓના લોકોના પ્રશ્નોને લઈને આપણે સાથે મળીને, યુવક કોંગ્રેસ હોય કે લોક સરકાર સાથે, અમે પણ યુવક કોંગ્રેસ તમને ફૂલ સહકાર આપીશું. જે પ્રશ્ન સરકાર દ્વારા કરવામાં ન આવતા હોય તે યુવક કોંગ્રેસ દ્વારા અને તમારી લોક સરકાર દ્વારા આપણે આંદોલનો કરવા પડશે તો પણ આંદોલનો કરીશું. અમારી યુવક કોંગ્રેસની ટીમ પણ તમને સહકાર આપશે. સંસદભાઈએ જેમ કીધું કે નગરપાલિકાની અંદર જે કંઈ પણ પ્રશ્નો છે, ઘણા લોકોના પ્રશ્ન છે, લોકોને તકલીફો વધુ છે, નગરમાં અમુક વોર્ડની અંદર કામો થતા નથી. મારી આપ સૌને વિનંતી છે કે ખાસ કરીને ભરૂચ શહેરની અંદર જે નગરપાલિકામાં જે અમુક વોર્ડોની અંદર કામો નથી થતા અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે, આપણે સાથે કાઉન્સિલરને લઈને તમારી લોક સરકારની આખી ટીમ અને અમારા યુવક કોંગ્રેસના પણ બધા યુવાઓ અને હું પોતે પણ તમારી સાથે રહીશ. આપણે તમામ જેટલા પણ કામો થયા નથી કે બધાનો ભ્રષ્ટાચાર બહાર કરવાનો છે. આપણે સૌ સાથે મળીને આવનારા દિવસોમાં આપણે જે કંઈ પણ જરૂર અને જે કંઈ પણ કામગીરી કરવાની હશે આપણે સાથે મળીને કરીશું. અમારો આપ સૌને પૂરેપૂરો સાથ અને સહકાર રહેશે. જેમણે મને અહીંયા બોલવા માટે અને જેમણે મને આમંત્રણ આપ્યું એવા મારા મોટા ભાઈ અને આપ સૌના જેમણે લોક સરકારની ભરૂચ જિલ્લાની અંદર શરૂઆત કરેલી છે અને જેમણે આઈટી સેલમાં ખૂબ સારું કામ કરેલું છે
એવા જુબેરભાઈ પટેલ નો પણ હું ખૂબ આભાર માનું છું જેમણે મને આજે આમંત્રણ આપીને અહીંયા બોલવા માટે, અને લોક સરકારની ટીમે જે મને બોલવા તક આપી તે બધા આપ સૌનો ખૂબ આભાર. સુલેમાનભાઈ પટેલ, આપણી વચ્ચે બે શબ્દો કહેશે. યુવાન ને જોશીલા છે એટલે આપણે સાંભળવા ખૂબ જરૂરી છે. અને ભરૂચ જિલ્લાના લોક સરકાર સંગઠિત આયોજિત આ સમારંભમાં ઉપસ્થિત પરેશભાઈ, ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ શેરખાનભાઈ, હેમેન્દ્રભાઈ, શમશાદભાઈ, સલીમભાઈ અમદાવાદી, ફરીદાબેન, ઇબ્રાહીમભાઈ, સુધીરભાઈ જે અમારા સોશિયલ મીડિયાના શક્તિ પ્રદર્શનના શક્તિ પ્રોજેક્ટના ઇન્ચાર્જ બનેલા છે, અને અમારા સાથી મિત્ર અમારા વાદરાના કાર્યકારી પ્રમુખ સુરેશભાઈ, અને લોક સરકારના અંદર સંગઠનમાં જોડાયેલા તમામ મારા વડીલો અને નવયુવાનો. ઇકબાલભાઈએ મને આમોદની મિટિંગમાં કીધું કે તમારે 5 મિનિટ હાજરી આપવી પડશે, એટલે સમય કાઢીને આપણી વચ્ચે આવેલો છું. ખરેખર એક પ્રશંસાલય પત્ર આ કામ છે. હમણાં શેરખાનભાઈએ વાત કરી કે આપણા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સાહેબે આની રચના કરી, ખરેખર અભિનંદન પાત્ર છે. કારણ કે વાગરા વિધાનસભામાં એક સરપંચ માંથી સીધો ધારાસભ્યની ટિકિટ કોંગ્રેસ પક્ષે આપી, એક નાના નાના કાર્યક્રમની કદર કરી, પણ 15 દિવસમાં આખું ઇલેક્શન લડવાનું, કાર્યક્રમની વચ્ચે પહોંચવાનું, ગામે ગામ પહોંચવાનું, અને એક મોટામાં મોટી કમજોરી જે રહેલી છે એ દરેકને ખબર છે કે નાના નાના કાર્યક્રમ સુધી કોંગ્રેસ પહોંચી શકતું નથી. ખરેખર યુવાધન બહુ મજબૂત છે, અને આજે આ લોક સરકાર એક નવું સંગઠન વધારે તાકાત આપશે કોંગ્રેસને એવી આશા છે. એક વિધાનસભાની હાર પછી કોંગ્રેસ પક્ષનો હું ઋણી છું, અને એ ઋણ અદા કરવા માટે કોઈ મોટો નેતા બનવા માટે નહીં, પણ એ ઋણ અદા કરવા માટે અને જે લોકોએ મને પ્યાર આપેલો છે એની ઋણ અદા કરવા માટે હું સતત પ્રજાની વચ્ચે રહેવાનો છું, નાના નાના કાર્યક્રમ વચ્ચે રહેવાનો છું. અને આ સમયે તમારા જે કઈ ઇન્ચાર્જ અને જે કોઈ જવાબદાર લોકો જ્યારે પણ મને મારી જરૂરિયાત સમજશે, મને બોલાવશે, તો 100% મારો પૂરેપૂરો સહકાર એમને રહેશે. તમે વધારે ને વધારે ભરૂચ જિલ્લામાં કામગીરી કરો, કાર્યકરો વચ્ચે પહોંચો, અને કોંગ્રેસ પક્ષને આપણે વધારે ને વધારે મજબૂત બનીએ એવી આશા રાખીએ છીએ. અને અમારા કોંગ્રેસના દરેક સિનિયર લીડર 100% તમને સહકાર આપશે. થેન્ક યુ. સલીમભાઈ અમદાવાદી પ્રવચન કરશે. ભરૂચ જિલ્લા લોક સરકાર કારોબારીમાં આજના ઉપસ્થિત ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સાથે મારા સાથી કાઉન્સેલર
કાર્યકારી પ્રમુખ, કાર્યકારી પ્રમુખ અને લેન્ડર એવા હેમંતભાઈ મચીવાલા, સંસારભાઈ મારા નગરપાલિકાના સાથી સભ્યો છે, સાથે સાથે પ્રદેશના યુવા પણ નેતા છે. આના પહેલા ભરૂચ જિલ્લામાં યુથ કોંગ્રેસની પણ જવાબદારી સ્વીકારેલી છે. સાથે સાથે ઇબ્રાહીમભાઈ, સુજીભાઈ, સાથે આપણી સાથે ખાસ વાગરા વિધાનસભામાં જેને જબરજસ્ત ફાયદા આપી, સુલેમાનભાઈ જેમ કહ્યું કે તમારી હારા પછી પણ હું તમારી સાથે રહીશ, એ બહુ મોટી વાત છે. અત્યારે આપણા ઘણા અનુભવો છે કે ઉમેદવાર જીતા પછી આપણી સાથે રહેતો નથી અને પ્રજાની મોટા મોટી ફરિયાદી રહે છે. અત્યારે લગીન તો સુલેમાનભાઈનો પણ અનુભવ છે, એક એક મિટિંગમાં, એક એક પ્રોગ્રામમાં આપણી સાથે રહે છે. તો સુલેમાનભાઈ છેલ્લા 15 દિવસની કે 20 દિવસની તૈયારીમાં જબરજસ્ત જે ફાઇટ આવી અને એની અંદર આઈટી શહેરના કે લોક સરકારમાં જે પણ હમણાં કામ કરે એ લોકોનો પણ શ્રી મોટો ફાળો હતો. એમ ફરીદાબેન, લોકમાનભાઈ અને મંચ સાથે આગેવાનો અને લોક સરકારના તમામ હોદ્દેદારો, પહેલા તો લોક સરકારના તમામ હોદ્દેદારોને અભિનંદન આપું છું કે સંસદભાઈ વાત કરી તો બહુ ટૂંકા ગાળાની અંદર લોક સરકાર મજબૂત જો ગુજરાતમાં દેખાતી હોય તો ભરૂચ જિલ્લાની છે. જબરજસ્ત કામગીરી દેખાઈ રહેલી છે. આની પહેલા 2017ના વિધાનસભા કે લોકસભામાં આપણે વિકાસ ગાડો થયો છે એ મુદ્દા પર સૌથી વધારે જો અને બેનિફિટ લીધો હોય ભરૂચ જિલ્લાએ કે ગુજરાતે તો આઈટી સેલના કે લોકસરકારના તમામ કાર્યક્રમને સી પાડે જાય છે. એટલે આ રીતે ટીમ સતત કામ કરતી રહેશે, નવયુવાનો નવા તૈયાર થતા રહેશે. અને આ લોક સરકારનું કામ કે આઈટી સેલના લોકોનું જે કામ એવું છે કે જે લોકો મેદાનમાં નથી આવી શકતા, પબ્લિકમાં નથી આવી શકતા, તે પણ આપણી સાથે સાથે આપણી વાત સાથે કે આપણા પ્રશ્નો સાથે ચર્ચા કરીને લોકો સાથે શેર કરે છે. અને ખાસ કરીને એજ્યુકેશન લોકો પણ આમાં ઇન્ટરેસ્ટ લે છે, એટલે બહુ મહત્વનું કામ છે. એટલે લોક સરકાર હજુ મજબૂત થાય અને હજુ મજબૂતીથી તમે કામ કરો એવી લોક કોંગ્રેસ પક્ષ પણ માને છે, નવયુવાનો પણ માને છે, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ માને છે. જ્યાં સુધી ભરૂચ જિલ્લા, તાલુકા કે શહેરનો પ્રશ્ન છે, તમામ ચૂંટાયેલા સભ્યો સાથે કોર્ડિનેશન કરીને એ વિસ્તારના પ્રશ્નો અને તમે સાથ સહકાર લે એ વિસ્તારના જે મોટા પ્રશ્નો છે. લોક સરકારનું કામ ને આઈટી સેલના કામ થોડો ડિફરન્સ છે. લોક સરકાર આઈટી સેલમાં પહેલા એવું હતું કે સરકારની વિરુદ્ધ કે સરકાર જે કામ નથી કરતી તેને આપણે હાઈલાઈટ મીડિયા કરીએ કે આઈટી સેલ પર કરતા હતા, અથવા કોંગ્રેસ પક્ષે જે UPA1માં UPA2માં કે પહેલા કરેલું છે એને આપણે હાઈલાઈટ કરતા હતા. લોક સરકારનું કામ મારી દ્રષ્ટિ એવું છે કે જે સરકારે વાયદા કરેલા છે ને જે કામો નથી થતા, ભાઈ નહેરના કામો નથી થતા, તળાવો ખોલવાના કામો નથી થતા, અથવા એમને જે પણ વાયદા કરેલા છે એ કામો નથી થતા એની પૂરેપૂરી માહિતી પહેલી આપણી પાસે આવી જાય અને ત્યાર પછી જે તે સંલગ્ન અધિકારીને, કલેક્ટરશ્રીને કે જે તે જિલ્લા અધિકારીને કે નગરપાલિકા ચીફ ઓફિસરને એ બાબતની જાણ કરે, સાથે સાથે એની એક કોપી પરેશભાઈ ધાનાણીને જેમની રચના કરી એમને પણ પહોંચાડે અને પબ્લિક કે સરકારમાં પ્રેશર ઉભું કરે કે ભાઈ આ લોકોની ફરિયાદ છે ને બને એટલા લોકોની સહી ઝુંબેશ કરીને, સમજો કે નાનામાં નાનો રોડ કોઈનો વાયદો કરેલો છે, રોડ નથી જતો, તે વિસ્તારના લોકોની અરજી લે, એ લોકોના વિસ્તારની સહીઓ લે ને આપણા થકી આપણા થ્રુ એને ઉઠાવે તો લોકો આપણી સાથે જોડાશે. એ પદ્ધતિથી કામ કરશો તો હજુ આનાથી વધારે વેગ મળશે. લોક સરકારને લગતા અમારા લાયક જે પણ કામ હોય નગરપાલિકા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અમે તમારી સાથે છે, જિલ્લાના તમામ પ્રતિનિધિ ચૂંટાયેલા સાથ સાથે આપવા તૈયાર છે, જ્યારે પણ જરૂર પડશે અમે તમારી સાથે છે. આ તકે જેવી અમને બોલાવવાનો મોકો મળ્યો, અમને જે બોલાવવાનો તક આપી એ બદલ આપનો આભારી છે અને લોક સરકાર સાથે અમે પણ લોક સરકાર સાથે છે અને અમારા પર જે પણ જરૂર પડશે અમે મદદ કરવા તૈયાર છે. પ્રસંગી પહોંચ્યો શ્રી મૌલિકભાઈ કરશે. લોક સરકારની સમગ્ર ટીમ, આયોજકો,
વાલા કોંગ્રેસી મિત્રો, લોક સરકાર શબ્દ એવો છે કે લોકોની સરકાર, સીધે સીધું ગુજરાતી આપણે કહી શકે છે કે આ લોકોની સરકાર છે. લોકોના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવા માટે રહે કા આપણે જે આપણા વિપક્ષ નેતા કોન્સેપ્ટ મૂકેલો છે આપણી ઉપર એને આપ બખૂબી પેલું કહેવાય ને કે સુપરફાસ્ટ ને લોકલ પરથી સફર કરતા સુપરફાસ્ટ પર આપણે ચડી જઈએ એ પ્રમાણે તમે અત્યારે સુપરફાસ્ટ પકડી લીધી છે. એનો મતલબ છે તમારે તમામ તમારા કાર્યકર્તાઓને જાય છે અને આગળ જેવું કીધું એમ કે સોશિયલ મીડિયા તરફથી સનીભાઈ આપણા કહ્યું કે વિકાસ આંડો થયો છે એ ભરૂચમાંથી ને મુકાઈ હતી. તમને ખબર નહીં હોય તો અમે પાંચપતિ જુગરભાઈની ઓફિસમાં બેઠા હતા. એક ગિરીશભાઈ અમેઠિયા છે આપણા અમરેલી રાજ્ય, એ ગિરીશભાઈ અમેઠિયાએ આ ગરબામાંથી વિકાસ કાંડો થયો છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ તો રહેતા હોય ને તો જુગરભાઈ છે એ રાત્રે લગભગ હું તમને કહું કે એમને કંઈક આપણે બેઠા છે કંઈક ખાલી વાવવા નથી કરતા પણ અમુક વાર અમે ટીખર કરીએ છીએ કે હવે જુગરભાઈ મોઢેથી બ્રેન ખલાસ થઈ જશે. તો કે આપણે કોંગ્રેસ માટે છે, આપણે કોંગ્રેસી છે, બ્રેન ખલાસ થઈ જાય તો શું થઈ જાય તો થઈ જાય. આ જુગરભાઈના શબ્દ છે. તો આ વિકાસ કાંડો થયો છે ને એમાં સૌથી પહેલું જો ભરૂચ જિલ્લામાંથી ચાલુ કરે જુગરભાઈ પટેલ છે ખરેખર તમને રેશન કાર્ડ માં પણ આજે જે પ્રમાણે રેશન કાર્ડ ને ખાલી એક નામ પૂરતું સીમિત રાખવામાં આવેલું છે એનો પણ તમે લોક સરકાર વતી જો વિરોધ પ્રદર્શન કરશો તો હું તમને એવું કહું છું કે ખરેખર આ કોન્સેપ્ટ ને વધારે પડતો તેજ મળશે. પછી જે પ્રમાણે સબસિડીઓ આપે છે, જે પ્રમાણે આપણા જુમલે બાજે કીધું છે, જે અત્યારે બેઠા છે 1675 કરોડ એનો હિસાબ માંગો આપણે આપણે કોંગ્રેસે તો માંગો જ છે પણ અત્યારે જે પ્રમાણે જે ભાષા વાપરે છે આપણું કોંગ્રેસ કદાચ ખલાસ નથી થવા. કોંગ્રેસ કોંગ્રેસ જ છે, ગમે તે થાય એકવાર ભાજપ પતી જશે પણ કોંગ્રેસ પાંચ કાર્યકર્તા ની રહેશે ને તમે કોંગ્રેસ ચાલવાનું છે. બીજી વસ્તુ હું સુલેમાનભાઈ ના તબક્કે કહીશ, મારી વધારે ઓળખ નથી એમની જોડે પણ સુલેમભાઈ એવું કીધું છે કે હું સંજોગો હારી ગયો છું. અસલમાં હાર તમારી નથી, અસલમાં હાર અરુણસિંહની છે. હાર તમારી નથી, હાર અરુણસિંહની છે. એ કેવી રીતના જીતા છે બધા સમગ્ર જાણે છે. હાર જીત સિક્કાની બે બાજુ છે સુલેમાનભાઈ, હાર જીત સિક્કાની બે બાજુ છે. ને તમે તો જીતેલા છો, લોકોના દિલ જીત્યા છે અને તે બાવજૂદ બી તમે દરેક મીટિંગમાં હાજર છો ને તમારું મન જે રીતના તમારી હાઈટ મોટી છે ને એ રીતના તમારું દિલ બી મોટું છે. એટલે મિત્રોને એટલું જ કહીશ ને આજે જે નવયુવાનો આ લોક સરકારની રચના કરીને આજે અમને જે બોલાવ્યા અને જે પ્રમાણે આ કોન્સેપ્ટ ઉભો કર્યો છે એ સમગ્ર ટીમને હું બિરદાવું છું, હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. અત્યારે હાલ મારી પાસે કાર્યકારી પ્રમુખ નો હોદ્દો છે, જો તમારે મારી જરૂર હોય ઉપરવાળો કરે કે આપણી જરૂર નહીં પડવા દે પણ જરૂર હોય તો વેલકમ, તમે ત્યારે તમે આવી શકો છો. જય હિંદ જય ભારત. આપણી વચ્ચે અંકલેશ્વરથી શફીભાઈ કાનુંગા પધારેલ છે ને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા છે પ્લસ કોર્પોરેશનમાં, એમનું ફૂલથી સ્વાગત કરશે અલ્તાફભાઈ. વસીમભાઈ ફળવાલા એમનું સ્વાગત કરશે ગૌરવભાઈ મકવાણા. તમારે પ્રસંગો બાદ સભીભાઈ કાનુંગા કહેશે લોક સરકાર વિશે. નમસ્કાર દોસ્તો, આજના લોક સરકારના જે સ્નેહ મિલન રાખ્યું છે એ બદલ હું લોક સરકારના જે
જે પણ આગેવાનો છે તમામનો ઋણી છું, ખૂબ ખૂબ આભાર. મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવો અહીં મોજૂદ છે, જેમણે ઘણી વાતો કરી હશે. વધુ હું માફી માંગુ છું, લેટ આવ્યો છું. અંકલેશ્વરમાં એક કાર્યક્રમમાં વ્યસ્ત હતા એના કારણે અમે લેટ આવ્યા છે. પરંતુ લોક સરકાર પરેશ ધાનાણીજીએ જે આપણી વચ્ચે એક કાર્ય લાવ્યા છે, એનો એક મુખ્ય ઉદ્દેશ્ય કે જે આપણો જ્યાં પ્રતિનિધિ છે, અમુક જગ્યાએ આપણા પ્રતિનિધિ હોતા નથી, તો ત્યાં આપણા કાર્યકરો જશે અને ત્યાંની જે પણ પ્રોબ્લેમ હશે એને સોશિયલ મીડિયા થકી આપણે એને આગળ લાવીશું અને એનો સોલ્યુશન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોક સરકારનો છે. બસ એ માટે જ આપણો એક ઉદ્દેશ્ય રાખવાનો છે. જે પણ શક્તિઓ છે, જે સરકાર તરફથી જે પણ યોજનાઓ આવે છે એનું અમલીકરણ વ્યવસ્થિત થતું નથી. આ યોજનાઓનું અમલીકરણ વ્યવસ્થિત રીતે થાય છેવાડાના માનવી, કોંગ્રેસનો જે વોટર છે એ છેવાડાનો માનવી છે, છેવાડાનો મનુષ્ય છે, ગરીબ છે. આ દરેકે દરેક જે નાગરિકો છે એમને પોતાનો હક મળવો જોઈએ, એમને પોતાની તાકાત શું છે એ બતાવવાનો, પરચમ લહેરાવવાનો પણ મોકો મળવો જોઈએ. એ માટે મેં આનું લોક સરકારનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો પરેશ ધાનાણીજીએ જે રીતે મગફળીનું કૌભાંડ બહાર પાડ્યું છે કે કોથળાઓ જે હતા, કોથળાઓ જે મગફળીના ભરવાના કોથળાઓ આવે છે, એક કોથળાની જે બજાર ભાવની કિંમત હોય છે 35 રૂપિયામાં એક કોથળું મળે છે, પરંતુ સરકારના લોકોએ 71 રૂપિયામાં એક કોથળું ખરીદ્યું છે. આવા કેટલા કોથળાઓ ખરીદ્યા છે તમને ખબર? 375 કરોડ નું કૌભાંડ તો માત્ર કોથળાઓમાં જ છે, કોથળા ખરીદવામાં. પછી જયારે મગફળીને પેક કરવામાં આવી તેમાંથી માટી, રેતી કે પથરાઓ મળ્યા છે. મતલબ આ ટોટલ જે કૌભાંડ થયું છે 4000 કરોડ નું કૌભાંડ થયું છે. આ વસ્તુ પેપરોમાં ખૂણામાં દબાઈ જાય છે. આ વસ્તુને આપણે પ્રોજેક્ટ કરવાની છે, હાઇલાઇટ કરવાની છે. અને એ કોણ કરશે? એ તમે લોકો કરશો મારા મિત્રો, જે અહીંયા મોજૂદ છે. એટલે આપણે કોંગ્રેસની જે પણ વિચારધારા છે એને જન જન સુધી પહોંચાડવાનો કાર્યક્રમ માધ્યમ છે લોક સરકાર. હું વધુમાં નહીં કરતા વિનમું છું. જય હિન્દ, જય ભારત. સરસ કાનુંગાભાઈ, ગુજરાતની સરકાર જે છે એ ખરેખર કૌભાંડોની સરકાર છે અને કૌભાંડોને ઉજાગર કરવાનું કામ લોક સરકારનું પણ છે. બાબતે વિજયભાઈ રાજન પ્રસંગ વાત કહેશે. સ્ટેજ પર બિરાજેલ મહાનુભવો, જેમણે પોતાનો કિંમતી સમય આપી અને અહીંયા પધારેલા છે, તો એમને પહેલા હું વાત કરું છું. સાથે સાથે જે દરેક જણાએ પોતપોતાના સજેશન આપ્યા છે એનું લોક સરકાર વતી ચોક્કસ એને ધ્યાનમાં લેવામાં આવશે. અને લોક સરકાર શું છે એ તમને આજમાં લોક સરકારના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ સમજાવશે. તે પહેલા હું તમને કોંગ્રેસ વિશે થોડી વાત કરવા માંગુ છું. મિત્રો, કોંગ્રેસની સ્થાપના 1885માં 28 ડિસેમ્બરે બપોરે 12 વાગે મુંબઈ ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત હોલમાં કરવામાં આવી, સંસ્કૃત કોલેજ હોલ છે એમાં કરવામાં આવી. અને એના પહેલા પ્રમુખ હતા યોમેશ ચંદ્ર બેનર્જી, ત્યાર પછી દાદાભાઈ નવરોજી આવ્યા, પછી સરોજિની નાયડુ, લાલા લાજપતરાય, ગોપાલ કૃષ્ણ ગોખલે, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ થી લઈને લગભગ 86 પ્રમુખો કોંગ્રેસમાં અલગ અલગ આવ્યા છે. એમાં મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, એમ એ અંસારી, એવા ઘણા બધા પ્રમુખો, ટોટલ 86 પ્રમુખો કોંગ્રેસમાં આવ્યા છે. અને 87માં પ્રમુખ તરીકે આપણા લાડીના શ્રી રાહુલ ગાંધી 87માં પ્રમુખ તરીકે બન્યા છે. મિત્રો, કોંગ્રેસની સ્થાપના તે વખતે અંગ્રેજોના સમયમાં આપણા દેશના લોકોને એક સારી સુવ્યવસ્થા મળે એ માટે આપણે કરવામાં આવી હતી. અને કોંગ્રેસ થકી આપણે દેશને આઝાદ કર્યો. દેશને આઝાદ કર્યા પછી દેશમાં
લોકશાહીની સ્થાપના કરી. લોકશાહી માટે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી એ પ્યોર લોકશાહી રહે એ માટેનું બંધારણ કરવામાં આવ્યું. સાથે સાથે પ્રેસ, મીડિયા, પોલીસ અને કોર્ટ એના આધારસ્તંભો બનાવવામાં આવ્યા જેથી આપણી લોકશાહી ટકી રહે. એક તો કોંગ્રેસે આઝાદી અપાઈ, બીજું લોકશાહીની સ્થાપના કરી, ત્યારબાદ દેશ આઝાદ થયો તો બધાને ખબર છે, તમે લોકો સૌ સોશિયલ આઈટી સેલના માણસો લગભગ બધા જાણતા હશે કે દેશમાં આખો રાજા રજવાડામાં દેશ વિચારેલો હતો અને દેશમાં 20 ટેલિફોનથી વધારે હતા નહીં, 5 ટેન્કો હતી, 20 તોપો હતી અને 50 ગામમાં ટેલિફોનથી વીજળી હતી. એની જગ્યાએ કોંગ્રેસે હજારો ટેન્કો બનાવી, હજારો તોપો બનાવી, હજારો મિસાઇલો બનાવી, પરમાણુ શસ્ત્રો ડેવલપ કર્યા. મિત્રો, વૈશ્વિક ધોરણે આપણે આપણી સૈન્ય ઊભું કર્યું, જે તમે દર વખતે 15 ઓગસ્ટે જોતા હશે. ત્યારબાદ કોંગ્રેસે ટેલિફોનથી લઈ અને મોબાઈલ, કોમ્પ્યુટર, ઘરે ઘરે બાઇક થી લઈને બધી વ્યવસ્થા કોંગ્રેસના રાજમાં કરવામાં આવી. એટલે આ એક કોંગ્રેસનું એક એ હતું કે દેશમાં આઝાદ થયા પછી લોકશાહી આવે, લોકશાહી પછી આ બધી વસ્તુ ગામડે ગામડે લાખો ગામોમાં, આજે 55% ગામોમાં વીજળી, આપણે તમે સોશિયલ મીડિયા આઈટી સેલમાં જોયું હશે, 55% ગામોમાં કોંગ્રેસે વીજળી નાખી દીધી હતી. એટલે લાખો કિલોમીટરના સડકોથી માંડીને બધું બનાવ્યું, ગામડે ગામડે દવાખાનાની વ્યવસ્થા, એમ્સની વ્યવસ્થા કરવામાં આવી, આઈઆઈટી જેવા વિદ્યાલયો, આઈઆઈટી આઈઆઈએમ જેવા વિદ્યાલયો ડેવલપ કરવામાં આવ્યા, પશુપાલનમાં શ્વેત ક્રાંતિ લાવવામાં આવી, પછી હરિયાળી ક્રાંતિ લાવવામાં આવી. એટલે દરેક ક્ષેત્રમાં જેને લીધે આપણો દેશ એક પોતાની રીતે ડેવલપ થઈ અને વિશ્વમાં અમેરિકા અને ચાઇના પછી બીજી મહાસત્તા બનાવી. મિત્રો, એટલે આ એક કોંગ્રેસનું કમિટમેન્ટ છે દેશ જોડે, અને તમે આજે એ પાર્ટીમાં અત્યારે ભેગા થયેલા છો. અને લોક સરકારનો જે હેતુ છે એ એના માટે છે કે આજની તારીખમાં જીત પોઝિટિવમાં હોવી જોઈએ, લોકો માટે હોવી જોઈએ. હિંમત અને જીત આ બંને વસ્તુ જો આપણામાં આવી જશે તો આપણે લોક સરકાર એટલે લોકોની ચાલતી સરકારને કે આપણે જે પણ પ્રોબ્લેમ હશે આપણે સોલ્વ કરી શકીશું અને આપણે ફરીથી આપણે દેશને આઝાદ કરાવી શકીશું. હું એક શોર્ટમાં શાયરી કહીને મારી વાત પૂરી કરીશ. અકેલે હૈ તો બુંદ હૈ, અકેલે હૈ તો બુંદ હૈ, મિલ જાય તો સાગર હૈ, અકેલે હૈ તો કાગજ હૈ, મિલ જાય તો કિતાબ હૈ, અકેલે હૈ તો દુઆ હૈ, મિલ જાય તો ઇબાદત હૈ. દોસ્તો, કોઈ પણ કામ એક થઈને કરીશું તો ઇન્શાલ્લા કોઈ પણ કામમાં પ્રોબ્લેમ આવે નહીં અને તમે ખૂબ આગળ વધશો, 100% વાત છે. મને બોલવાની તક આપી એ બદલ આભાર માનું છું. થેન્ક યુ. ખૂબ સરસ લોકમાનભાઈ. હવે આપણા જિલ્લાના પ્રમુખશ્રી, લોક સરકારના પ્રમુખશ્રી ઇન્ચાર્જ પિયુષભાઈ પટેલ લોક સરકાર વિશે માહિતી આપશે અને સમજાવશે. શ્રી પિયુષભાઈ પટેલ. સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવ જે અમારું આમંત્રણ સ્વીકારી અહીંયા હાજર રહ્યા તે માટે તેમનું અભિવાદન કરું છું. હું લોક સરકાર માટે સમજાવું એ પહેલા મારા મોટાભાઈ સમા જુબેરભાઈ, જેમણે અમે આજે બહુ રિક્વેસ્ટ કરી પણ એમના એક બીજા કાર્યક્રમના હિસાબે આજે હાજરી નથી આપી શક્યા, તો અમે એમનો એક વિડીયો બનાવડા બનાવડા અને આપણી મિટિંગમાં એ હાજરી આપે એ રીતે આજે એક વિડીયો પહેલા પ્લે કરીશું, પછી આપણે આગળ માહિતી પૂરી પાડીએ.
નાસ્તો આવે છે.